કરચલિયા પરા બરવાડ વાડામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કચરો ભરેલા ટ્રેક્ટર ચાલકે બે માસૂમ ભાઈ બહેનને અડફેટે લેતા 2.5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. શહેરના કરચલિયા પરા બરવાડ વાડામાં રહેતા મફાભાઈ ચાવડાની 6 વર્ષની પુત્રી તેજલ અને 2.5 વર્ષનો પુત્ર ગોપાલ તેના ઘર પાસે રમતા હતા. મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કચરો ભરેલું ટ્રેક્ટર કરચલિયા પરા બરવાડ વાડામાંથી નીકળ્યું હતું અને ઘર પાસે રમી રહેલા બે માસૂમ બાળકોને અડફેટે લેતા બંને ભાઈ બહેનને ગંભીર ઈજા થઈ હતી. કચરો ભરેલા ટ્રેક્ટર અડફેટે આવી ગયેલા બંને માસૂમ બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા સારવાર દરમિયાન 2.5 વર્ષના ગોપાલનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેજલની હાલત ગંભીર હોવાનું તબીબે જણાવ્યું હતું. બે ડ્રાઈવર દારૂ પીધેલા હતા, ટ્રેનવાળો ડ્રાઈવર છે અને ટ્રેક્ટરનો ડ્રાઈવર છે, બરોબર. આ તમે જોવો અહીંયા ટ્રેક્ટર ચાલુ કરી જગ્યા હોય જ્યાં છોકરા રમતા હતા, બે ની ઉપર થોડી છોકરો બે સિરિયસ છે અત્યારે મોટા હોસ્પિટલ. આ લોકો ભરવા મોકલે છે અને આ વસ્તુ જે થઈ છે, બરોબર. અને ડ્રાઈવર એને પીજેલા હોય ત્યાં ઉપર સાહેબો નથી ખબર પડતી. આજે અહીં તણબીવાડ વોર્ડ નંબર 2 માં આવેલ ઈસાફતા ચોકમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જે ટ્રેક્ટર દ્વારા કચરો ઉપાડવામાં આવે છે, ટ્રેક્ટરથી અહીં વિસ્તારના રમતા બે બાળકોને કચરી નાખવામાં આવેલ છે. જેની જાણ થતાં અત્યારે સ્થળ પર જોવા આવેલા છે. બંને બાળકોમાંથી એક બાળકની તબિયત બહુ સિરિયસ છે. બંનેને મોટા હોસ્પિટલ દવાખાને લઈ ગયા છે, વાહન મૂકી અને કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગના ડ્રાઈવરો અને કર્મચારીઓ અહીંથી ભાગી ગયા છે. Thank you.
ભાઈ જાવડા રજૂઆત કરીએ છીએ તો 15 દિવસે અમારે સકળાશ છે ને તો આ લોડર મોકલે છે ને ટ્રેક્ટર મોકલે છે એટલે સકળાશ માં આવી પરિસ્થિતિ બને અવારનવાર રજૂઆત કરીએ છીએ કે એક ટ્રેક્ટર તમે રોજ અમને આપો નથી આપતા એ બદલે લોડર ને ટ્રેક્ટર આવે મૂકે ડ્રાઈવર શીખાવો તો અને એનાથી બ્રેક જ ન લાગી હોય બરાબર એક બે છોકરો બે એક છોડી છોકરો બે અને છોકરો અવારનવાર આ લોકો રજૂઆત કરીએ તો કોઈ અમારો હાલો ચાલે છે મહિને 15 થી આવે છે આક્ષેપ કર્યો હતો કે કચરો ભરેલા ટ્રેક્ટર નો ચાલક દારૂના નશામાં હતો.